दोस्तों श्री मातृछाया ऑनलाइन एज्युकेशन में आपनु स्वागत छे। सौ प्रथम तो 11th अने कॉमर्स ना तमाम विद्यार्थी ने नवा वर्ष ना खूब खूब अभिनंदन। आपनु नव वर्ष सुखदायी फलदायी निवड़े तेवी प्रभु ने प्रार्थना। दोस्तों आज आपणे अंग्रेजी विषय नी अंदर पेपर नो ज एक कम्पलसरी भाग छे, कम्प्लीट द सेंटेन्सीस। सेंटेंस अधूरा छे आपणे पूरा करवाना छे। आनी अंदर तमने क्या शुरुआतनो भाग पूरो करवानो कहेशे अथवा तो क्या अत्यारे जे एग्जांपल मूक्या छे ए रीते पाछळनो भाग पूरो करवानो कहेशे। ध्यान एटलुं राखवानुं छे कि अर्धा ભાગમાં આપણને શું આપ્યું છે અને એમાં શું મૂકીએ તો આખું વાક્ય એક મીનિંગફુલ સેન્ટેન્સ બને। મીનિંગફુલ સેન્ટેન્સ બને એ જરૂરી છે અને તો જ માર્ક્સ મળશે। એ એક્ઝામ્પલ આપ્યું છે, જોઈએ આપણે। મહેશ ઇઝ અપસેટ, મહેશ અપસેટ છે એટલે અહીંયા મહેશ અપસેટ છે એ સ્થિતિ છે। હવે આગળ શું મૂકીએ તો વાક્ય પૂરું થાય તો આગળ આપણે સો તેથી બંધ કરો આપે છે। એમાં મોટા ભાગે બધા જ વાક્યો જે અત્યારે આપેલા છે એમાં શરૂઆતનો અડધો ભાગ આપ્યો છે, પાછળનો ભાગ આપણે ઉમેરવાનો છે। મહેશ ઇઝ અપસેટ, મહેશ અપસેટ છે। અપસેટ એટલે અસ્વસ્થ કહી શકાય। હવે આગળ શું મૂકીએ તો અપસેટ છે એટલે કોઈ પરિણામ આવી શકે છે, તો એ કોઈ સ્થિતિ આવી શકે છે, તો આપણે સ્થિતિ મૂકીને આ વાક્યને પૂરું વ્યવસ્થિત રીતે કરી શકીએ। તો મહેશ ઇઝ અપસેટ સો હી કાન્ટ એટેન્ડ ટુડેઝ મીટિંગ મહેશ ઇઝ અપસેટ, મહેશ અપસેટ છે, સો સો એટલે અહીંયા તેથી હી કાન્ટ એટેન્ડ ટુડેઝ મીટિંગ તે આજની મીટિંગ એટેન્ડ કરી શકતો નથી। તો આ રીતે બંને જે ટુકડા છે એનાથી એક મીનિંગફુલ સેન્ટેન્સ બનવું જોઈએ। આગળ સૌરભ ઓલવેઝ યુઝિસ સોલર હીટર, સૌરભ હંમેશા સોલર હીટરનો ઉપયોગ કરે છે। તો હવે શા માટે એ ઉપયોગ શું ગણતરીથી ઉપયોગ કરે છે તો અહીંયા આપણે મૂકી શકીએ છીએ ટુ સેવ ધ ઇલેક્ટ્રિસિટી। ઇલેક્ટ્રિસિટી એટલે વીજળી, વિદ્યુત, ટુ સેવ એટલે બચાવવું, વીજળી બચાવવા માટે। સૌરભ ઓલવેઝ યુઝિસ સોલર હીટર, સૌરભ હંમેશા સોલર હીટરનો ઉપયોગ કરે છે, ટુ એટલે માટે, શા માટે, સેવ ધ ઇલેક્ટ્રિસિટી વીજળી બચાવવા માટે। ત્રીજું બરાબર ધ્યાન આપજો, વી શુડ પ્લાન્ટ ટ્રીઝ, આપણે પ્લાન્ટ એટલે વાવવું, રોપવું, ટ્રીઝ એટલે વૃક્ષો, આપણે વૃક્ષો વાવવા જોઈએ। હવે વૃક્ષો શા માટે વાવવા જોઈએ તો અહીંયા પણ ટુ સેવ મૂકી શકીએ એમ છે, ટુ સેવ ધ એન્વાયરમેન્ટ। પર્યાવરણ બચાવવા માટે વી શુડ પ્લાન્ટ ધ ટ્રીઝ, આપણે વૃક્ષો વાવવા જોઈએ, ટુ સેવ ધ એન્વાયરમેન્ટ પર્યાવરણ બચાવવા માટે। ધ પીપલ લવ મધર ટેરેસા, લોકો મધર ટેરેસાને પ્રેમ કરે છે, તો હવે પ્રેમ કરે છે એનું કારણ શું, તો બીકોઝ, કારણ કે સી ટેરેસાએ શું કર્યું, પોતાનું જે આખું જીવન હતું એ ગરીબો માટે કુરબાન કર્યું, બીકોઝ સી ડેવોટેડ હર હોલ લાઈફ, હોલ એટલે સમગ્ર, ફોર ધ પુઅર પીપલ, ફરી એક વાર
ચાર નંબર નું એક્ઝામ્પલ ધ પીપલ લવ મધર ટેરેસા લોકો મધર ટેરેસાને પ્રેમ કરે છે બીકોઝ કારણ કે શી ડેવોટેડ તેને સમર્પિત કર્યું હર હોલ લાઈફ તેનું સમગ્ર જીવન ફોર ધ પુઅર પીપલ ગરીબ લોકો માટે તો અહીંયા જોઈ શકો છો કે દરેક વાક્ય અધૂરું વાક્ય છે અને અધૂરા વાક્યને આપણે અડધો ભાગ યોગ્ય રીતે સેટ કરી પૂરો કરી અને પૂર્ણ વાક્ય બનાવવાનું છે તમારે ત્યારે એટલું આપવાનું છે કે આપેલું જે અડધો ભાગ છે એમાં શું આપ્યું છે અને એમાં આપણે શું ઉમેરીએ તો એક મિનિંગફુલ સેન્ટેન્સ બને આવા જ કેટલાક વધુ એક્ઝામ્પલ પણ આપણે આજે જોવાના છીએ ઓકે